साबरकांठा જિલ્લાના વિજયનગરના તાલુકાના ઉખલા ડુંગરી અને વીરપુર ગામે બે આદિવાસી સાથે વન વિભાગ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। साबरकांठा જિલ્લાના વિજયનગર તાલુકાના ઉખલા ડુંગરી અને વીરપુર ગામે બે આદિવાસી સાથે વન વિભાગ દ્વારા જીવલેણ માર મરાવ્યો હોવાથી ગામમાં ચકચાર મચી જવા પામી છે। બે દિવસ પહેલા ધોલવાણી રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓએ બંને આદિવાસીઓને બોલાવી માર માર્યો છે। ઉખલા ડુંગરીમાં બીટ કરદે ઘરેથી આ આદિવાસીને બોલાવી જંગલમાં ટીમડુના ઝાડ સાથે બાંધી જીવલેણ માર મારી છોડી મૂક્યો હતો। બીજી ઘટના સામે આવી કે વીરપુર ગામના જંગલ વિસ્તારમાં બકરી ચરાવતા 17 વર્ષીય કિશોરને ફોરેસ્ટે પૂછે છે કે કેમ અહીં બકરી ચરાવવા આવતો હતો, તેમ કહી માર માર્યો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્યએ બંને ગંભીર ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ હિંમતનગર સિવિલમાં ખસેડ્યા હતા। અશ્વિન કોટવાલે કલેક્ટર સહિત તંત્રના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અહિંસક કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરવા માંગ કરી વારંવાર અધિકારીઓને વન વિભાગ દ્વારા હિચકારા હુમલા કરવામાં આવે તેમ જણાવ્યું હતું। જિલ્લાની અંદર ધોળવાણી રેન્જની અંદર ફોરેસ્ટ ઓફિસર માથાભારે ફોરેસ્ટ ઓફિસર છે। જ્યારથી નોકરી પર આવ્યા ત્યારે ઘણા વખતથી આદિવાસીઓને અમાનું માર મારવામાં આવે છે। આજે પણ એક ઉખલા ડુંગરીનો યુવાન ઘરે નહીં રહ્યો હતો અને ત્યાંથી બે બિલગાડો આવીને એમને ઉઠાવી લઈ ગયા અને જંગલમાં લઈ જઈને એને ટીમરૂના પાન સાથે બાંધીને એવો અત્યાચાર કરવામાં આવ્યો છે, એવી રીતના મારવામાં આવ્યો છે। આજે મરણ પથારી ઉપર એ પડ્યો છે। એના વિડીયો રેકોર્ડિંગ અને કલેક્ટરશ્રીને મેં જાણ કરી છે, એક આદિવાસીને નથી માર્યો, એવા હજારો આદિવાસીઓ રેન્જ ફોરેસ્ટર દ્વારા મારવામાં આવે છે। બીટગાડો પણ એકદમ બેફામ થઈ ગયા છે। મેં કીધું છે કે 2008ની અંદર આ ધોળવાણી રેન્જ દ્વારા એક આતરશુંબા કાંડ થયો હતો અને આ જે કાંડ થયો હતો એ ફોરેસ્ટ ઓફિસરને આડોડાઈને લીધો થયો છે। આજે પણ એ જ પરિણામ એ આજે એ જ વાતાવરણ ફરીથી અમનું આવીને ઉભું રહ્યું છે અને ફરીથી આવો એક હત્યાકાંડ થાય એવું પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। મેં કલેક્ટરશ્રીને પણ કીધું છે, વન ખાતાના મંત્રીશ્રીને ફોન પર વાત કરી છે અને એના સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાને પણ કીધું છે, આવા માથાભારે જે આદિવાસીઓને મારે છે એમને તાત્કાલિક હટાવી લેવામાં નહીં આવે તો કોરોના સાઈડમાં રહેશે, 144 સાઈડમાં રહેશે અને હું કલેક્ટર કચેરીએ આવીને ધરનાનો કાર્યક્રમ આપવાનું છું। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।